એક ફોન કરો અને બ્લડની બોટલ મળી જાય, આવું તમે ક્યારે સાંભળ્યું છે? પરંતુ નવસારી જિલ્લામાં આ કામ થવા જઈ રહ્યું છે. નવસારી જિલ્લામાં રેડક્રોસ ભવન, જે બ્લડ માટે નવસારીના લોકો માટે જીવાદોરી સમાન છે, આ રેડક્રોસ ભવન દ્વારા બ્લડ ઓન કોલ અને જીવન રક્ષકદાતા સેવા દર્દીઓ માટે આશીર્વાદ બનશે. નવસારી જિલ્લામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખાના નામ અને તેના કાર્યથી ભાગ્યે જેવા કોઈ વ્યક્તિ હશે જે અજાણ હશે. બ્લડ બેંક અને અનેકવિધ સેવાકીય કામગીરી કરનારી તેની 50મા વર્ષની ઉજવણી કંઈક ખાસ રીતે અને લોકોને વધુ મદદરૂપ થઈને કરવા જઈ રહી છે. નવસારી રેડક્રોસના 50 વર્ષ પૂર્ણ થવા પર ગોલ્ડન જ્યુબલીની ઉજવણી કરવાનો નિર્ણય સંસ્થા તરફથી લેવામાં આવ્યો છે. આ સાથે જ સંસ્થા દ્વારા લોકોને રક્ત મેળવવા માટે સરળતા થઈ રહે તેના માટે નવી બે સેવાકીય પ્રવૃત્તિને અમલમાં મૂકવામાં આવી છે. આ બે પ્રવૃત્તિની વાત કરીએ તો તેમાંથી એક પ્રવૃત્તિ છે બ્લડ ઓન કોલ અને બીજી પ્રવૃત્તિ છે જીવન રક્ષકદાતા. બ્લડ ઓન કોલની પ્રવૃત્તિમાં દર્દીને જે તે હોસ્પિટલમાં જ બ્લડ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિમાં હોસ્પિટલમાંથી દર્દીનું ફોર્મ અને સેમ્પલ લઈને રેડક્રોસમાં ફોન કરવામાં આવશે. ત્યારબાદ રેડક્રોસના કર્મચારી જે તે હોસ્પિટલમાં જઈને દર્દીનું ફોર્મ અને સેમ્પલ એકત્ર કરી પરત રેડક્રોસ બ્લડ બેંક પર આવશે. બ્લડ બેંકનો ટેકનિકલ સ્ટાફ સેમ્પલ ક્રોસ મેચ કરી બ્લડ બેગ તૈયાર કરશે. બ્લડ બેગ તૈયાર થઈ ગયા બાદ પરત રેડક્રોસનો કર્મચારી હોસ્પિટલમાં બ્લડ બેગ લઈને જશે અને ત્યારબાદ બ્લડ દર્દીને ચઢાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં દર્દી પાસે કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ લેવામાં આવશે નહીં, ઉપરાંત રિપ્લેસમેન્ટ પણ માંગવામાં આવશે નહીં. આ સેવાકીય પ્રવૃત્તિ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે કે જેઓ બહારથી નવસારીમાં સારવાર માટે આવ્યા હોય. આ સાથે જ દર્દીના સગાને પણ બ્લડ અરેન્જ કરવાનું કોઈ ભારણ રહેશે નહીં. બીજી એક બાબત, ચાલુ વર્ષે ગોલ્ડન જ્યુબિલી યરમાં અમે જે લોન્ચ કરી છે તે છે વિવિધ સમાજ દ્વારા અને વિવિધ દાતાઓ દ્વારા સંસ્થાન દાન તો મળી જ રહ્યા છે, પણ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા એ સમાજના કોઈક સભ્યને બ્લડની જરૂર પડે ત્યારે અહીંયાથી વિનામૂલ્યે વહીવટી ખર્ચ વિના આપવામાં આવશે અને મહિનાને અંતે અથવા 3 મહિનાને અંતે આ બ્લડ બેંક દ્વારા એ અંગેનું સ્ટેટમેન્ટ જે તે સમાજના શ્રેષ્ઠીઓને મોકલી આપવામાં આવશે અને જેટલા પણ બ્લડ યુનિટ આપવામાં આવ્યા હશે તેટલા બ્લડ યુનિટનો વહીવટી ખર્ચ આ સંસ્થાને ચૂકવી આપવામાં આવશે. ખાસ બાબત એ છે કે આ સંસ્થાને NABH એટલે કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલનો એક સર્ટિફિકેટ પણ એના જે ગુણવત્તાના ધોરણો છે એને માટે મળ્યું છે. રેડક્રોસ નવસારીની ગત વર્ષની કામગીરીની વાત કરીએ તો કુલ 10,682 રક્ત એકત્ર થયું હતું અને 12,780 બ્લડ યુનિટ ઇસ્યુ કરવામાં આવી હતી. આ સાથે જ થેલેસેમિયા અને સિકલ સેલના બાળકોને કુલ 1381 યુનિટ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું, તો સિવિલ હોસ્પિટલના 4,047 દર્દીઓને વિનામૂલ્યે અથવા રાહત દરે રક્ત આપવામાં આવ્યું હતું.